ચૂંટણી નજીક આવતા રાજ્યોમાં રાષ્ટ્રીય નેતાઓના આટા ફેરા અને મુલાકાતોનો દોર વધી ગયો છે. ફરી એક વાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સુરતના હજીરા ખાતે ક્રિપ્કોના બાયો ઇથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહ આજે સુરતના મહેમાન બન્યા છે. અમિત શાહે આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત વિશ્વ હિન્દી દિવસના કાર્યક્રમમાં હાજરી આપી. રાજધાની દિલ્હીની બહાર સૌપ્રથમ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે ગૃહમંત્રી સુરત ખાતેના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા. ગૃહમંત્રીની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા. હિન્દી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેતા બાદ ગૃહમંત્રી હજીરા સ્થિત ક્રિપ્કો ખાતે આયોજિત સહકારિતા સંમેલનમાં ભાગ લીધો. ઉપરાંત ક્રિપ્કોના નવા બાયો ઇથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું. ક્રિપ્કોના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આગામી સમયમાં ખેડૂતોને સારી બજાર મળશે. ગુજરાતના 9 જિલ્લામાં મકાઈનું ઉત્પાદન થાય અને ગુજરાતમાં 90,000 કરોડનું દૂધ ઉત્પાદન થાય. ઇથેનોલના ઉત્પાદનમાં ભારત ત્રીજા ક્રમે આવે ત્યારે આગામી દિવસોમાં વિકાસની હરણફાળ ભરતા રહીએ તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.